नमस्कार श्री सरस्वती संगीत क्लासेस विसनगर जिलो मेहसाणी हूँ हरीश प्रजापति आप सर्व हार्दिक स्वागत करूच। आज आप राग गोपालिया तारीख एक फिल्मी गीत लई रहा है, खूब सुंदर मजा फिल्मी गीत है जेना शब्दों हम तुमसे न कुछ कह पाए, तुम हमसे न कुछ कह पाए, सारे ग पधसा प्योर राग गोपाली अँ थी शुरू थे। हम तुमसे न कुछ कह पाए, हमसे ना कुछ कह पाए, हम तुमसे ना कुछ कह पाए, तुम हमसे ना कुछ कह पाए। अजी सीधा साफ कर लगता है डर ये बात ये दिल की दिल में न रह पाए, हम तुमसे कुछ कह पाए, तुम हमसे ना कुछ कह पाए। बहुत सुंदर ढाल छे, वगाड़वानी एटली मजा आवशे अने सिंपल छे, ऑकवर्ड नथी। सौ प्रथम हूँ तमने स्क्रीनशॉट आपी दऊं, पहला भागनो स्क्रीनशॉट लई लेजो। स्थायी जे छे ए तमने मैं वगाड़ीने बतावी छे अने स्थायी हवे आपणे स्टेप बाय स्टेप लईशुं। घणा मित्रोनो एक प्रश्न होय छे, खास के स्वर ज्ञान मेळवा માટે શું પદ્ધતિસર શીખવું જરૂરી છે? તો હું કહીશ કે ના, બે રસ્તા છે, એક તો નોટેશનથી પણ તમે સ્વર જ્ઞાન મેળવી શકો અને બીજો રસ્તો છે પદ્ધતિસર શીખવાનો। જો તમને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવતો હોય અને નોટેશનથી શીખવાની મજા આવતી હોય તો નોટેશનથી પણ સ્વર જ્ઞાન મેળવી શકાય, પણ એનો કેટલાક મુદ્દા જે છે, કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડતી હોય છે, એનો એક અલગથી વિડીયો મેં બનાવ્યો છે, ખૂબ સુંદર વિડીયો બન્યો છે, એ વિડીયો સૌપ્રથમ તમે જોઈ લેજો। ન મળતો તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો અને લખજો કે નોટેશનથી સ્વર જ્ઞાન મેળવવાનો વિડીયોની લિંક મોકલો, એટલે હું તમને એની લિંક મોકલી આપીશ, એ જોઈ લેજો ધ્યાનથી, અને પછી તમને એમ લાગે કે યસ નોટેશનથી હું સ્વર જ્ઞાન ચોક્કસ મેળવી શકીશ તો તમે મને વોટ્સઅપ પર મેસેજ કરીને મારી પાસે 7 અલગ અલગ પ્રકારની પીડીએફ ફાઇલો છે જે તમે ખરીદી શકો છો। અને જેને પદ્ધતિસર જ શીખવું છે, નોટેશનથી એમને મજા નથી આવતી અથવા તો ભવિષ્યમાં મ્યુઝિક ટીચર તરીકે આગળ જવું છે, પોતાના ક્લાસીસ ખોલવા છે, તો પદ્ધતિસર નોલેજ બહુ જરૂરી છે। તો આપણી પાસે વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે પદ્ધતિસર શીખવા માટેનો, 10-12 મહિનાનો, એમાં એડમિશન લેવું હોય તો પણ હું તમને એની માહિતી આપી દઈશ, મને વોટ્સઅપ પર મેસેજ કરજો, મારો વોટ્સઅપ નંબર તમને આપી દઉં। આ બીજા ભાગનું સ્ક્રીનશોટ લેશો એટલે સાથે સાથે તમને વોટ્સઅપ નંબર મળી જશે। એ સિવાય તમારો કોઈ પ્રશ્ન હોય, તમને કોઈ મૂંઝવણ હોય, તમારે સલાહ જોઈતી હોય, માર્ગદર્શન જોઈતું હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરીને પ્રશ્ન પૂછી શકો છો, એની માહિતી હું તમને ચોક્કસ આપીશ, અને ફોન કરવા જેવો હશે તો હું સામેથી તમને ફોન કરીશ, પણ તમારે મને વોટ્સઅપ પર જ મેસેજ કરવાનો રહેશે। ઓકે, જેને નોટેશન સાથેની પીડીએફ ફાઇલો ખરીદી હોય તો આપણી પાસે ટોટલ 7 અલગ અલગ પ્રકારની પીડીએફ ફાઇલો છે, એની ડિટેલ માહિતી હું તમને આપી દઈશ, જેમને પ્રેક્ટિસ કરવા માટે નોટેશન ફાઇલો જોઈતી હોય તો બરાબર। તો આવો સ્ટાર્ટ કરીએ સુંદર મજાનું ગીત, સારે ગ પ ધ સા, નીચે ધ અને ઉપર રે અને ગ તાર સાથે, આટલા સ્વરો આપણે આવશે રાગ ગોપાલી આધારિત, પ્યોર રાગ ગોપાલી છે। અહીંથી શરૂ થઈ પછી હમ પ ધ तुम हम तुम पध धसा बरोबर, पण तुम माटे शू छे बीजो एक स्वर से माटे, हम तुम से जे छे एना माटे पाछो ध छे, ध तो तुम से धसा ध ना ना माटे प छे, तो हम तुम से ना, आटलू थई जाय पछी कुछ कुछ माटे एक जो छे ग, कुछ कहे कहे माटे पण एक छे रे, कुछ कहे पा अने ये माटे त्रण स्वर छे रे ग रे पा रे पा रे, तो आखी लाइन हम तुम से ना कुछ कहे बरोबर। बीजी लाइन तुम हमसे ना कुछ कह पाए, एमां खाली कहे सुधी एक सरखो छे, पाए मां खाली स्वर बदलाय जाय, जुओ तुम हमसे न कुछ कह पाए, पाए सा सा पाए बराबर। तो बे लाइन सिंपल छे, हम तुमसे न कुछ कह पाए, तुम हमसे न कुछ कह पाए, पाए अय्या
થોડુંક ઠેરાવ પાસે અને યે ઉપર ઠેરાવ છે. હવે જે લાઈન છે, લગતા હૈ ડર યે બાત યે દિલ કી દિલ મે ન રહે જાય, તો અહીંયા સાવ બજે લગતા હૈ ડર, એક જ સ્વર પર લગતા હૈ ડર, સાવ પર લગતા હૈ ડર યે, યે માટે સાધ છે બે સ્વર, તો લગતા હૈ ડર યે બરોબર. પછી બાત યે દિલ કી, બાત યે દિલ રે ઉપર છે, બાત યે દિલ કી, કી માટે બે સ્વર છે રેસા, તો સોરી બાત યે દિલ કી બરોબર. તો બે લાઈન જોઈએ, બે ટુકડા ભેગા કરો, લગતા હૈ ડર યે બાત યે દિલ કી બરોબર, દિલ મે ના રહે પા જાય, દિલ મે ના એક જ સ્વરૂપ છે, દિલ મે ના ગ ગ ગ, દિલ મે ના રહે રે સા રહે જા જા, જા માટે ત્રણ સ્વરૂપ છે રે સા ધ જા યે યે, અહીંયા થોડુંક લંબાવું છું જો, લગ અરે સોરી, દિલ મે ના રહે પા જાય, દિલ મે ના રહે જાય હે, આ રીતના. હવે જુઓ આખી સ્થાયી ફરીથી વગાડ બતાવી દઉં છું, હમ તુમસે ના કુછ કહે પાયે, તુમ હમસે ના કુછ કહે પાયે, લગતા હૈ ડર યે બાત યે દિલ કી દિલ મે ના રહે જાયે, હમ તુમસે ના કુછ કહે પાયે. છેલે સિમ્પલ, બસ આ રીતના એકદમ સિમ્પલ છે. મારા નોટેશન એ રીતના હોય છે કે તમે તમારા સ્વરથી કોઈ પણ બાર સ્વરો છે, આપણે એક સપ્તકમાં બાર સ્વરોમાંથી કોઈ પણ સ્વરનું સાર લઈને તમે જાતે વગાડી શકો, એ રીતના મારા નોટેશન હોય છે. અને નોટેશનથી તમને વગાડતા આવડી જાય, પછી જાતે બેસાડવા માટે તમારે કઈ બાબતોનું ધ્યાનમાં રાખવાનું છે એનો પણ એક વિડીયો મેં બનાવ્યો છે. એ વિડીયો ના મળતો હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો, એની લિંક તમને હું મોકલી આપીશ. અને નોટેશન સાથેની પીડીએફ ફાઇલો કઈ કઈ છે, તમને સમય છે થોડોક એક મિનિટનો તો સાંભળી લો. પહેલી ગરબાની છે, જેમાં આરતી આવી જાય, સ્તુતિ આવી જાય, નોટેશન સાથે દુહા અને છંદ આવી જાય, અને એક તાલીના ગરબા આવશે, ટોટલ 55 નોટેશન સાથે. બીજી ત્રણ તાલીમની છે, જેમાં હિંચ, ભાંગડા, સનેડો, નાગિન અને ત્રણ તાલીના ગરબા, એમાં પણ ઓછામાં ઓછા 55 ગરબા આવશે નોટેશન સાથે. ત્રીજી ફિલ્મી ગીતોની છે, 55 ફિલ્મી ગીતો ઓછામાં ઓછા આવશે. એ બધા જ ફિલ્મી ગીતોનો ઉપયોગ તમે મ્યુઝિક તરીકે ગરબામાં કરી શકો. એટલે આ ત્રણ પીડીએફ ફાઇલ એક સાથે તમે ખરીદો તો ગરબાનો આખો કાર્યક્રમ તમે ગઈને વગાડીને કરી શકો. ચોથી લગ્નગીતની છે, લગ્નગીતની સાથે સાથે વિધિના ગીતોની સાથે સાથે વિદાય ગીત, ફિલ્મી ગીત, લોકગીત, આ બધું જ મિક્સ આવશે. એમાં પણ ઓછામાં ઓછા 55 ગીતો આવશે નોટેશન સાથે, જે તમે વગાડીને ગાઈને લગ્ન ગીતનો આખો પ્રોગ્રામ કરી શકો. પાંચમી છે ભજનોની, એમાં પણ 55 ભજનો આવશે ઓછામાં ઓછા નોટેશન સાથે. છઠ્ઠી ધૂનની છે, અને સાતમી જે છે એ અત્યારે આપણે ચાલી રહી છે, તે રાગ ગોપાલી આધારિત, પ્યોર રાગ ગોપાલી આધારિત ગીતો, જે 22 ગીતો છે, એમાં ફિલ્મી ગીતો, ભજન, ધૂન, ગરબા બધું મિક્સ છે. એ 22 ગીતોની પીડીએફ ફાઇલ આવશે નોટેશન સાથેની. તો આ સાથે સાથે તમે એક સાથે ખરીદો તો તમને 50% ડિસ્કાઉન્ટ મળશે. અને પદ્ધતિસર શીખવા માટે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું છે, વોટ્સઅપ કોર્સમાં જોઈન થવું છે, મારા સાથે ટચમાં રહીને પર્સનલ શીખવું છે, તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો, એની પણ ડિટેલ માહિતી હું તમને આપી દઈશ. એની ફી શું છે, કેવી રીતના બધું આવશે, ડિટેલમાં બધું તમને સમજાવું, તો આખું એક લેખ લખેલો છે, 2-4 મિનિટ શાંતિથી વાંચીને તમે સમજી શકો એટલા માટેનો. બરાબર, તો નેક્સ્ટ લેસનમાં મળે છે, ત્યાં સુધી આવજો. ગુડ બાય, ગુડ ડે.